ને મિત્રો, મજામાં મિત્રો. જીકેની અંદર ઘણી વખત પ્રશ્નો ભૂગોળને લગતા હોય છે, અને આજે 12મા ધોરણનું પેપર હતું બોર્ડનું, અને ભૂગોળના પ્રશ્નોમાં જરા નજર કરી કે કયો જવાબ આવે. તો મિત્રો, અહીંયા બંને રીતે કે જે લોકો ગવર્મેન્ટ જોબની તૈયારી કરી છે એમને પણ ફાયદો છે, અને બીજા લોકોને પેપરનું સોલ્યુશન પણ મળશે. તો પહેલો પ્રશ્ન કે ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવને મહત્વ આપનાર કોણ હતા? તો એરિસ્ટોટલ. મિત્રો, એક યાદ રાખીએ કે આ પ્રશ્નની અંદર કદાચ એવું બન્યું હોય કે તમારે જે જવાબ હતો તેમાં બકલ આવતું હતું, તમને એમ થતું કે એબીસીડીની અંદર બકલ નથી. પણ મિત્રો, આજે મહત્વ આપનાર જે વ્યક્તિ માત્ર એરિસ્ટોટલ નહોતા, બકલ પણ હતા, હમ્બોલ્ટે હતા અને રીટર પણ હતા. તો હમ્બોલ્ટ, રીટર, બકલ અને એરિસ્ટોટલ. તો અહીંયા જો બાકીનામાં એ નથી આપ્યા એટલે કે જવાબ છે એ એરિસ્ટોટલ આવશે. ત્યાર પછી વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો છે? તમે જાણો જ છો, બીજો છે. તમને ખબર છે એરિયામાં 7મો પણ આમાં બીજો છે. ત્યાર પછી મલેશિયાના ક્યાં લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો મિત્રો જવાબ સેમાંગ આવશે. અને ભારતના ક્યાં શહેરમાં આઈટી ક્ષેત્રનું સંકુલ કાર્યરત નથી? તો તમને ખબર છે ગાંધીનગરમાં છે, હૈદરાબાદમાં છે, પુણેમાં છે. તો જવાબ આવશે ભોપાલ. એટલેન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર, યસ બિલકુલ સાચો જવાબ છે, પનામા નહેર. ત્યાર પછી ભારતમાં સૌ પ્રથમ 1913 એમાં કઈ ફિલ્મ રજૂ થઈ હતી? તો મિત્રો તમે જાણો છો, રાજા હરિશ્ચંદ્ર. અને એ જમાનો હતો બ્લેક એન્ડ વ્હાઈટ, અને મૂંગી બોલતી નહોતી ફિલ્મ, તો એ સમયની વાત છે. તો રાજા હરિશ્ચંદ્ર, તમને ખબર છે બોલતી છે આલમ આરા, હે ને, પણ અહીંયા રાજા હરિશ્ચંદ્ર. મિત્રો અહીંયા એક બીજી પણ વાત કહી દઉં કે આલમારાને 1931માં એ બોલતી ફિલ્મ આવી હતી, એટલે 13ના તમે ઊંધા કરી નાખો એટલે 31, તો એ રીતે પણ યાદ રાખી શકશો. અને પછી ખબર છે રંગીન છે 1950માં આવી હતી. એનીવે, ત્યાર પછી આસિયન એ જે સંગઠન છે એનું વડું મથક, તો મિત્રો એ છે જાકાર્તા. અને પછી નીચેનામાંથી ઔદ્યોગિક કેન્દ્ર કયું છે? તો સ્વાભાવિક છે જમશેદપુર. રેખા અને સ્તંભ આલેખમાં શું દર્શાવવામાં આવે છે? તો મિત્રો તાપમાન અને વરસાદ. તમે આલેખની અંદર એ જોયું જ હશે કે તાપમાન અને વરસાદનું પાઠ્યપુસ્તકમાં પણ એ આપેલું છે. ત્યાર પછી જીપીએસ પ્રણાલી કયા દેશના લશ્કર દ્વારા વિકસાવવામાં આવેલ? તો મિત્રો યુએસએનું જે લશ્કર હતું એના દ્વારા એ વિકસાવેલ છે. પછી એક એક માર્કના જે પ્રશ્નો છે જે પણ રોકડિયા જ છે. જિયોગ્રાફિયા જનરાલિસ આ પુસ્તક કોણે લખ્યું? તો તમે જાણો છો બર્નાર્ડ વેરેનિયસ. અને રેન્ડિયર છે કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે? તો ટ્રુન્ડ. અને તૃતીયક પ્રવૃત્તિ કોને કહે છે? તો કિંમત ચૂકવીને પ્રાપ્ત જે કરી શકે એવી સેવાઓ, હે ને, તો એ તૃતીયક પ્રવૃત્તિની અંદર સામેલ થાય છે. અને વિશ્વમાં સૌ પ્રથમ રેલ માર્ગની શરૂઆત કયા બે શહેરો વચ્ચે થયેલી હતી? તો મિત્રો તમે જાણો છો ઇંગ્લેન્ડમાં 1825માં સ્ટોકટન અને ડાર્લિંગટન, તો ત્યાં એ થયેલી. અને ભારતમાં ટેલિફોન સેવામાં જે વિકાસ, તો સ્વાભાવિક છે સામપિત્રોળા, એના લીધે બહુ ઝડપભેર આપણા ભારતની અંદર એ વિકાસ થયેલો. ત્યાર પછીનો પ્રશ્ન છે કે રેશમ માર્ગે કઈ ચીજવસ્તુઓનો વેપાર થતો હતો? તો મિત્રો રેશમ તો હતો જ, પણ તેજાના પણ હતો, લોખંડનો સામાન પણ હતો, તો આ બધી વસ્તુનો ત્યાં વેપાર થતો હતો એ માર્ગે. છૂટી છવાઈ વસાહતનું નિર્માણ ક્યાં સ્થાને થાય છે? મિત્રો છૂટી છવાઈ વસાહત એમને પણ ખ્યાલ આવી જાય કે પર્વતીય પ્રદેશ હોય, ઉચ્ચભૂમિ પ્રદેશ હોય, રણ પ્રદેશ હોય, તો ત્યાં છૂટી છવાઈ વસાહત હોય, સ્વાભાવિક છે. અને પછીનો પ્રશ્ન, નાટમો સંસ્થા ક્યાં આવેલી છે? મિત્રો જે નાટમો, એટલે એકચ્યુઅલી જે એનો સ્પેલિંગ NATMO, નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન, એટલે જે મેપિંગ નકશા માટેને, હે ને, તો ભારત સરકાર વતી પ્રકાશન કરે છે. તો નાટમો એ કલકત્તામાં આવેલ છે. તો આ પ્રશ્ન પણ, એટલે નેટમો અથવા નાટમો એનું ફૂલ ફોર્મ પણ તમને આવડી જાય. N ફોર નેશનલ, A ફોર એટલાસ, એન્ડ T એટલે થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી રંગછાયા પદ્ધતિનો ઉપયોગ ક્યાં થાય છે? તો જ્યાં તીવ્રતા અને ગીચતા, વસ્તી ગીચતા છે, તો એ બધી જે તીવ્રતા દર્શાવી તો એ જ સમયે થાય છે.
રંગ છે, એટલે એકદમ ઘાટો આછો એવો રંગ. અને સ્કેનરનો ઉપયોગ જણાવો. તો સ્કેનર છે, તમને ખબર છે, મુદ્રિત માહિતી જે છે એને તમે કોમ્પ્યુટરમાં ઉમેરી શકો છો. તો સ્કેનિંગ તો તમને ખ્યાલ જ છે, તો એનો ઉપયોગ આ રીતે થાય છે. તો મિત્રો, આ 20 ગુણ તમારા રોકડા છે. અને હજુ પણ આગળ આપણે એટલે જોઈએ કે કોઈને નેક્સ્ટ યર પેપરની અંદર બીજું કેવું પૂછવાનું હતું એ પણ જોઈ લઈએ. પ્લસ જે લોકો ગવર્મેન્ટ જોબની તૈયારી કરશે ક્લાસ 1ની, તો એ લોકોને પણ ડિટેલની અંદર કેવા કેવા પ્રશ્નો આવી શકે છે એ પણ ખ્યાલ આવે. તો જરા નજર કરી લઈએ. મિત્રો, તમે જાણો છો કે અહીંયા વિભાગ સી જે છે એની અંદર ટોટલ 10 ગુણ હોય છે, એટલે 2-2 ગુણના હોય છે અને 10 પ્રશ્નો હોય છે. એમાં વસ્તીના વયજૂથના આધારે ખનીજનું, ગૃહ ઉદ્યોગ, પંચમ પ્રવૃત્તિ હે ને, તો 1, 2, 3, 4 એ જે સેવાથી માંડી જે પ્રવૃત્તિ છે આ આર્થિક એનું અનુસંધાન. પછી આકાશવાણી દ્વારા કયા કાર્યક્રમો, સરોવર, વહીવટી કેન્દ્ર, પૃષ્ઠીય જળ, દ્વિપરિમાણીય આલેખ, સારણીકરણ, હા, અને મધ્યક પણ પૂછેલો, સમમૂલ્ય પદ્ધતિ એનું લક્ષણ, અને નિશ્ચયવાદ વિચારધારા એની જે ચર્ચા, ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાર્ક, જે ટેકનોલોજી પાર્ક કહે છે તો એ ક્યાં શહેર, પાઇપલાઇનના લાભ, ઈમેલ વિશે ટૂંક નોંધ, ભારતના વિદેશ વ્યાપારની બદલાતી તરાહ, અને નદી બંદરો, તો એના વિશેની પણ ટૂંક નોંધ. આ જે 31 થી 36 છે એ મિત્રો 3 ગુણના છે, તો એ ખાલી ખ્યાલ રહે. આ પણ 3 ગુણના. જળ પ્રદૂષણની અસરો, મધ્યસ્થ, તમને ખબર છે ક્રમમાં ગોઠવી અને અધવચ્ચે કોણ છે, જો 2 સંખ્યા અધવચાતે તો એનો તમે સરેરાશ લઈ શકો છો. પ્રવાહ આલેખની લાક્ષણિકતા, ટપકું પદ્ધતિ હે ને, આ તમને ખબર છે ટપકું પદ્ધતિ દ્વારા નકશાની અંદર વિગતો દર્શાવી શકાય છે. કમ્પ્યુટરની મદદથી સ્તંભાલેખ. ત્યાર પછીના પ્રશ્નો છે એમાં 5-5 ગુણના. વસ્તી ગીચતાને અસર કરતા આર્થિક પરિબળો, મહત્ત્વના રેલમાર્ગો, મુખ્ય આંતરિક જળમાર્ગો, ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી, માનવ સંસાધન સંદર્ભે વિસ્તૃત ચર્ચા, સાગરીય સંસાધન એની સમસ્યા, ઉકેલ, પ્રદૂષણ અટકાવવાના ઉપાયો, તમને આપેલ ભારતના નકશામાં યોગ્ય સ્થાને દર્શાવવાનું છે. તો અહીંયા તમને વધુ સાક્ષરતા રાજ્ય બરાબર કેરાલા અને ધોરીમાર્ગ નંબર 7, તો એના પર આવેલું અટક સ્થાન, ભારતનું એક દરિયાઈ બંદર, નૌસેના કેન્દ્ર, ઊનનું ઉત્પાદન કરતું એક કેન્દ્ર. તો મિત્રો, ઓવરઓલ સરસ પેપર ગયું હશે. નેક્સ્ટ પણ જે પણ પરીક્ષા છે એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને હા, આ ચેનલ આપણી એવી છે કે જેની અંદર તમે ગવર્મેન્ટ જોબની પણ તૈયારી કરી શકો છો. તમારી આજુબાજુ જે મિત્રો છે 6ઠું, 7મું, 8મું, 10મું, 12મું જે કોઈ ભણતા હોય એને આપણી ચેનલ સાથે જોડો અને બસ સાથે રહીને આગળ વધીએ. સબસ્ક્રાઇબ બધાએ કરેલું જ હશે, પણ ધારો કે ન કર્યું હોય તો કરો, કારણ કે હમણાં જ યુટ્યુબની અંદરથી મેસેજ એવો હતો કે અધોઅધે હજી સબસ્ક્રાઇબ કરેલ નથી. તો તમે કરી જ લીધું હશે, ન કર્યું તો અત્યારે જ કરી લો. પણ હા, એપ્રિલ મહિનાથી ઘણું બધું નવું આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, તો જોડાતા રહેજો, બધાને જોડજો પણ ખરા. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.